ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ ફોર રીડ વન ધ એડજસ્ટમેન્ટ આ લેસનના લેખક છે ગુલજાર તે એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે એમને એક ફિલ્મ સર્જક કવિ લેખક ગીતકાર સ્ક્રીન રાઇટર ફિલ્મ પ્રોડ્યુસર તરીકે નામના મેળવી છે તેમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે પદ્મભૂષણ એવોર્ડ સાહિત્ય અકાદમી એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ અને બીજા કેટલા ફિલ્મફેર એવોર્ડ્સ પણ એમને મળેલા છે આ લેસનમાં લેખકે નાના અને નાની એમના જીવન વિશેની વાત કરી છે નાની જીવતા હતા ત્યાં સુધી નાની અને નાના વચ્ચે હંમેશા કોઈ ને કોઈ બાબતે ઝઘડા થયા કરે એ બંનેના વિચારો પણ મળતા નહોતા હંમેશા કોઈક ને કોઈક બાબતે એ ઝઘડ્યા જ કરતા એક નાનાને આ વસ્તુ ખાવાની ભાવે તો નાનીને તે ન ભાવે આ રીતે નાની જીવતા હતા ત્યાં સુધી બંને વચ્ચે આવવું જ એમનું જીવન ચાલ્યું પણ નાનીના મૃત્યુ બાદ એમનો એ મૃત્યુનો જે શોક હતો એનું દુઃખ એ એક ગંભીર બીમારીમાં દોરી ગયું નાના મનોરોગના ભોગ બન્યા ડિસોસિએટિવ પર્સનાલિટી નામનો માનસિક રોગ એમને થયો અને તેમાં એ પોતાની જાતને નાની માનવા લાગ્યા કોઈક વાર એ નાના તરીકે જો વર્તન કરે તો વાર એ નાની તરીકે વર્તન કરે આ રીતે એ ડબલ પર્સનાલિટીવાળી જિંદગી જીવવા લાગ્યા અને લેસનના અંત ભાગમાં તેઓ મૃત્યુ પામ્યા નાનીના મૃત્યુ પછી નાનાએ કેવી રીતે નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું એ આ લેસનમાં રાઇટર વર્ણવે છે હવે આપણે લેસન જોઈએ ઇટ વોઝ એ મિસ્ટેક નોટ ટુ ટેક નાના એ એક ભૂલ હતી અમે નાનાને ન લઈ ગયા અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર અવર નાની અમારી નાનીની અંતિમ ક્રિયામાં અમે નાનાને ન લઈ ગયા એ અમારી ભૂલ હતી ગો ટેક હર અવે જાઓ એને લઈ જાઓ વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ દેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ બહુ દૂર નહીં નોટ ફાર બિહાઇન્ડ ટેલ હોર આઈ વિલ સી હોર ઇન ધ બિયોન્ડ વિસ્પર ઇન ટુ હર યર્સ એના કાનમાં કહેજો કે હું પણ એના રસ્તે આવી રહ્યો છું નોટ ફાર બિહાઇન્ડ બહુ દૂર નહીં બહુ વાર નહીં એને કહેજો આઈ વિલ સી હોર ઇન ધ બિયોન્ડ સી હોર ઇન ધ બિયોન્ડ એટલે મૃત્યુ પછી મળવું એટલે હું તને મૃત્યુ પછી ફરીથી મળીશ વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બિયર અવર શોલ્ડર્સ અમે અમારા ખભે ઊંચકી વિથ હેવી હાર્ટ્સ ભારે હૃદય દુઃખ સાથે અમે અમારી નાનીના સબને નનામીને અમારા ખભે ઊંચક્યું આઈ ટર્ન ટુ લુક હું પાછો ફર્યો જોવા માટે જસ્ટ વન્સ એકવાર એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ અને લેખકે જોયું કે નાના બાલ્કનીમાંથી એમના રૂમમાં જઈ રહ્યા હતા પુલિંગ ધ ડોર શોર્ટ આફ્ટરિંગ અને એ રૂમમાં ગયા અને તરત જ એમને શોર્ટ આફ્ટર હિમ રૂમમાં પ્રવેશ્યા પછી એમને બારણું બંધ કરી દીધું હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી નાના નાની સાથે હાફ એ સેન્ચુરી અડધી સદીથી પણ વધારે સમય એ નાની સાથે જીવ્યા સીન હોર રેડિયન્ટ રેડિયન્ટ એટલે ખુશખુશાલ ફેસ એટલે ચહેરો નાનીનો ખુશખુશાલ ચહેરો એવરી ડે ઓફ ધોઝ યર્સ જેટલા વર્ષે સાથે જીવ્યા એટલા વર્ષના દરેક દિવસે એઓ નાનીનો ખુશખુશાલ જી ચહેરો જોતા જીવ્યા હી મસ્ટ હેવ હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ એટી તેઓ લગભગ પંચ્યાસી વર્ષના હતા

એમાં એ કંઈકને કંઈક વાત શોધીને એમની સાથે બબડાટ કરતા ઝઘડો કરતા હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર ક્વિબલિંગ એટલે ગલ્લા તલ્લા કરવા નાની નાની બાબતે દલીલો કરવી એઓ હંમેશા નાની સાથે આવી રીતે નાની નાની બાબતમાં દલીલ કરતા એઝ ધે વેર ટુ પીપલ એ લોકો એ બે લોકો હતા જાણે કે એ બે લોકો હતા હું હેડ જસ્ટ મેરિડ જેણે હમણાં જ લગ્ન કર્યા હોય ઇન ધ ફર્સ્ટ ફ્લસ ઓફ લવ એટલે પહેલી નજરનો પ્રેમ એવો એમનો પ્રેમ હતો એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર અને હમણાં હમણાં જાણે લગ્ન થયા હોય અને ઇચ અધર એકબીજાને સમજતા હોય ડિસ્કવરિંગ એટલે શોધું પણ અહીંયા સમજવું એવી રીતે વર્તન કરતા એટ ટાઈમ્સ આ પેટી ક્વોરલ પેટી એટલે નજીવી બાબતનો ક્વોરલ એટલે ઝઘડો વુડ પુશ દેમ ટુ લોંગ સાયલન્સ નજીવી બાબતનો ઝઘડો એમને ધકેલી જતા એ બંનેને ટુ લોંગ સાયલન્સ લાંબી શાંતિમાં એ પરિણમતો દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર એ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરતા ફોર ડેઝ ઘણા દિવસ સુધી ફોર ડેઝ ટુગેધર ઘણા દિવસો સુધી એકબીજાની સાથે વાત કરવાનું બંધ કરતા વેન વી 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 વુડ ટ્રાય ટુ ઇન્ટરવિન અને જ્યારે અમે ટ્રાય ટુ ઇન્ટરવિન ઇન્ટરવિન એટલે દરમિયાનગીરી કરવી વચ્ચે પડવું અને જ્યારે આવી રીતે નાના ને નાની બોલવાનું બંધ કરતા અને અમે એમ કે ટ્રાય પ્રયત્ન કરતા વચ્ચે પડવાનું ઓલ નાના વુડ ક્વીપ ક્વીપ એટલે કટાક્ષ કરવું અને નાના કટાક્ષ કરતા ઇટ હેપન્સ સર સન ઇટ હેપન્સ દીકરા આવું તો બને આવું બને ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર નવા પરણેલા લોકો હોય તો એકબીજા સાથે એડજસ્ટ થતાં એમને ટાઈમ લાગે અને નાના કટાક્ષ કરીને શું બોલતા આટલો બધો લગ્ન કરે સમય થયો તો પચાસ વર્ષ ઉપર તો એ નાના શું કહેતા હા અનુકૂલન સાધતા હજી સમય લાગશે એકબીજાને અનુકૂળ થતાં હજી સમય લાગશે એવું નાના કટાક્ષમાં કહેતા ઇટ વોઝ ફન લિસનિંગ ટુ ટુ હિમ ટોક અને આ બંને જે વાતો કરતા એ વાતો કરતાં સાંભળવા એ પણ એક આનંદ હતો ઇટ વોઝ ફન એ આનંદ હતો લિસનિંગ એમને સાંભળવા ટુ હિમ ટોક એમની વાતો કરતાં એમને સાંભળવા એ પણ એક આનંદ હતો મધરવુડ ઓલવેઝ રિપ્રીમેન્ડઅસ રિપ્રીમેન્ડ એટલે રિબ્યુક અમને હંમેશા ઠપકો આપતી આ જે નાના અને નાની છે એમની દીકરી અને આ જે વાત કરે છે કે અવર મધર એ આ નાના છે એમનો ગ્રાન્ડસન છે મધરવુડ ઓલવેઝ રિપ્રિમેન્ટ રિપ્રીમેન્ડસ એ હંમેશા અમને ઠપકો આપતી યુ રિપ્રિમેન્ટ એટલે ઠપકો આપવો યુ પીપલ પ્રોવોક હિમ પ્રોવોક એટલે ઉશ્કેરવા એમને ઉશ્કેરો છો એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ બેર ધ બ્રન્ટ એટલે ટોલરેટ તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને માય મધર એટલે અહીંયા જે ગ્રાન્ડસન છે એના નાની બરાબર માય સન એ કોણ કહે છે ગ્રાન્ડસનની માતા ગ્રાન્ડસનની માતાની માતા એટલે નાની બરાબર અને તમે નાનાને ઉશ્કેરો છો અને સહન કોને કરવું પડે છે નાનીને માય મધર એટલે કે નાની એને સહન કરવું પડે છે હર મધર મીન્સ અવર નાની જો અહીંયા સમજાવ્યું છે એની માતા એટલે અમારી નાની એન્ડ નાની વૂડ વુશ આઉટ એ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ એની ઉંમર થઈ ગઈ હતી એટલે એના મોંમાં દાંત હતા નહીં એટલે વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ફ્યુ વર્ડ્સ એટલે થોડા શબ્દોએ બોલતી ધીરેથી વુશ આઉટ એટલે ધીમેથી બોલવું ધીમે અવાજે બોલવું વુશ આઉટ ધીમેથી બોલવું થોડાક શબ્દો અને ઝડપથી બોલતી ફ્રોમ હર તુથલેસ માઉથ દાંત વગરના મોમાંથી એ થોડા ધીમેથી થોડા શબ્દો બોલતી બી ગ્રેટફુલ ભગવાનનો આભાર માનો ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન્સ મેં તમને બે ગ્રાન્ડસન્સ આપ્યા એ માટે તમે ભગવાનનો આભાર માનો નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટઅપ ભગવાનને ખાતર ભગવાન ધ લવ ઓફ ગોડ એટલે ભગવાનને ખાતર જસ્ટ શટઅપ તમે બોલવાનું બંધ કરો માય મધર એન્ડ આઈ માય મધર એન્ડ આઈ વે વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેસ માય બ્રધર એન્ડ આઈ were એટ a વેરી યંગ impressionable એજ વેન અવર ફાધર married અ સેકન્ડ ટાઈમ ઇમ્પ્રેસેનેબલ એટલે કાચી ઉંમર બહુ સમજી શકે નહીં તેવી ઉંમર એટલે અહીંયા માય બ્રધર મારો ભાઈ અને હું જ્યારે યુવાન અને કાચી ઉંમરના હતા ત્યારે મારા પિતાએ સેકન્ડ મેરેજ કર્યા હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઈફ એરોગન્ટલી એટલે ગુસ્સાથી ગુસ્સાથી દબામભેર આમ રૂઆપથી એ ચાલતા ઘરમાં એમની નવી પત્ની સાથે મધર વોઝ હેલ્પલેસ અને અમારી માતા લાચાર હતી દેર વોઝ નથિંગ હવે કંઈ જ નહોતું શી કુડ ડુ અબાઉટ ઇટ આ બાબતે એને કરવા જેવું હવે કંઈ જ નહોતું બટ નાની ફોટ વિથ હર પણ નાની હતા કે જેને એની સાથે અમારી માતા સાથે ઝઘડો કર્યો એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ હસ ઇન ટુ હર આર્મ્સ સ્કૂપ્ડ એટલે ઉંચકી લેવા અમને બંને ભાઈઓને એને એના હાથમાં ઉંચકી લીધા એન્ડ બ્રોટઅસ ઇન્ટુ હર હાઉસ અને અમને એના ઘરે લઈ આવી સેંગ યુ વોન્ટ ટુ રોટ ધેર અને એને શું કહ્યું અમને બંને ભાઈઓને લઈ આવી અને મારી માતાને કહ્યું યુ વોન્ટ ટુ રોટ હિયર રોટ એટલે સડવું તું જો અહીંયા સડવા ઈચ્છતી હોય તો અહીં જ રહે બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ by બાય step સ્ટેપ મધર એટલે તારે અહીંયા રે સડવું હોય તો સડ પણ હું અહીંયા મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે કે મારા જે પૌત્રો છે એમને હું અહીંયા છોડીશ નહીં રાખીશ નહીં ટુ ગેટ થ્રેસ્ડ એટલે મારવું બાય ધેર સ્ટેપ મધર એમની સ્ટેપ મા સ્ટેપ મધર એટલે સાવકી માતાનો માર ખાવા માટે હું અહીંયા એમને છોડીશ નહીં ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની નાના અને મારી હર એટલે અહીંયા ઇફ એની વન ગોટ હર વે વિથ નાના નાના અને મારી મા એ વચ્ચે જો કોઈ બોલી શકે એમ હોય તો ઇટ વોઝ નાની એ નાની હતા શી વુ ટેલ ટેલ ઇટ ટુ હિઝ ફેસ અને નાની એ નાનાને એમના ફેસ ઉપર એમના મોં ઉપર કહેતા જે કેવું હોય એ એમના મોં ઉપર કહેતા યુ વિલ રિગ્રેટ ઇટ ધે આઈ ડાય રિગ્રેટ એટલે દુઃખ અફસોસ તમારે અફસોસ કરવો પડશે ધ ડે આઈ ડાય જ્યારે હું મરી જઈશ ત્યારે તમને આ વાતનો અફસોસ થશે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન કે તમે આ બે બાળકોની માતા સાથે અત્યારે વાત નથી કરતા એ વાતનો તમને અફસોસ થશે જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે કેમ આવું નાની કહે છે કારણ કે અત્યારે તો હું છું પણ હું મરી જઈશ ત્યારે પછી તમે આ જે બાળકો છે બે એની માતા સાથે તમે બોલતા નથી તો તમે એકલા થઈ જશો બરાબર ધેર ધે આર ઓલસો

તમારે શું કરવું પડશે તમારે એકલાએ જ બેસવું પડશે બાલ્કનીમાં અને બાથ ઇન ધ સન બાલ્કનીમાં જે તડકો આવે એનું સ્નાન એટલે કે તડકામાં તમારે એકલાએ જ બેસવું પડશે એન્ડ યોર ઓન લોનલીનેસ અને તમે એકલા લોનલીનેસ એટલે એકલતા તમારે તમારી એકલતા સાથે રહેવું પડશે એટલે તમે અત્યારે આ બાળકોની માતા સાથે નથી બોલતા તો મારા મૃત્યુ પછી એ લોકો પણ તમારી સાથે નહીં બોલે બરાબર એટલે તમારે તમારી જાત સાથે તમારી એકલતા સાથે રહેવું પડશે નાના બુડશે બેરલી ઓડીબલી ભાગ્યેજ બેરલી એટલે ભાગ્યેજ જ એટલે સાંભળવું ભાગ્યેજ સંભળાય એ રીતે બોલતા આઈ એમ ઓલ્ડર ધેન યુ નાની એવું કહેતા ને કે મારા હું મરી જઈશ તો એટલે નાના એનો શું જવાબ આપતા આઈ એમ ઓલ્ડર દેન યુ હું તારા કરતાં મોટો છું યુ જસ્ટ વેઇટ તું ફક્ત રાહ જો એન્ડ વોચ તું રાહ જો અને જો હું ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ યુ ઓર આઈ કોણ વહેલા જશે આપણા બેમાંથી તું કે હું

મૃત્યુ પામી નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાઉ હવે એ વધારે સંતાપ કરવા લાગ્યા વધારે દુઃખ ચીડિયા બની ગયા કેમ ઇફ હી હેડ લોસ્ટ એ વેજર વેજર એટલે શરત જાણે કે નાના એમની શરત હારી ગયા હોય એ રીતે વધારે ચીડચીડા બની ગયા ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ થોડા દિવસો તો એમને એમનો ગુસ્સો ખાવાની ઉપર એ કરતા હી વુડ પૂશ હવે હિઝ પ્લેટ એન્ડ સે એ એમની ખાવાની જે પ્લેટ હતી એને આમ ધકેલી દેતા એન્ડ સે ટેલ હોર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ એને કહું કે હું ખાવા ઈચ્છતો નથી આ રીતે એ નાના નાનીના મૃત્યુ પછી ઘણા ગંભીર બની ગયા અને એ એમનો બધો ગુસ્સો છે એમને એવું લાગ્યું કે નાનીએ કહ્યું હતું કે હા એમ કે આપણે જોઈશું કોણ વહેલા મરી જાય છે બરાબર એટલે જાણે કે એમની શરત હારી ગયા હોય એમને એવું હતું કે હું નાની કરતાં મોટો છું એટલે હું પહેલાં મરી જઈશ પણ નાની પહેલાં મરી ગયા એટલે જાણે કે નાના પોતાની શરત હારી ગયા હોય એમ વધારે ચીડિયા બની ગયા બરાબર અને ખાવા ખાવાની ખાવા ઉપર એમનો ગુસ્સો ઉતારતા હવે પછીનું લેસન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું